જગતોનાથ આવશે આપણે દ્વાર, તો બોલો જય જગન્નાથ. અને અત્યારે તો બસ દરેક ભક્તના હૃદયમાં આ એક જ નાદ ગુંજી રહ્યું છે. નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે શિવાની ઠાકર. દર્શક મિત્રો, અષાઢી બીજનું અવસર એટલે તો જગતના નાથ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આ રૂડું અવસર. આ એ જ દિવસ છે કે જેની ભગવાનના ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, કારણ કે આ દિવસે ખુદ ભગવાન તેમના ભક્તોને મળવા આવે છે. રથયાત્રાના આ પાવન અને ભક્તિના રસથી તરબોળ દિવસે ભગવાન તેમના ભક્ત અને ભક્તની ભગવાન પ્રત્યેની અસીમ શ્રદ્ધા અને પ્રેમનું સંગમ થાય છે. અદ્ભુત અને અલૌકિક દ્રશ્યો આ દિવસે સર્જાય છે, ત્યારે સૌ કોઈ જીવનમાં એક વાર તો આ દ્રશ્યોના સાક્ષી બનતા જ હોય છે. પરંતુ દર્શક મિત્રો, રથયાત્રા વિશે એવી ઘણી બધી જાણી અને અજાણી વાતો પણ છે જે આજે હું તમને જણાવીશ. રથયાત્રાના આ પાવન પર્વમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે અને ઘણા જ ઉત્સાહથી આખું વર્ષ આ ઘડીની રાહ પણ જુએ છે. પરંતુ શું તમને ખબર છે કે રથયાત્રાનું પહેલું આમંત્રણ કોને આપવામાં આવે છે અને તેની પાછળ કેટલા વર્ષો જૂની પરંપરા છે? રથયાત્રાનું પહેલું આમંત્રણ હનુમાનજીને આપવાની પરંપરા છે. અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂરી પછીની ખૂબ જ જાણીતી રથયાત્રા છે. રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં તડામાર તૈયારીઓ હંમેશા કરાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સગા સંબંધીઓને પત્રિકા લખી આમંત્રણ આપીએ છીએ, ત્યારે રથયાત્રાના આ શુભ પ્રસંગે પણ કંકોત્રી લખવાની પરંપરા છે. આ પરંપરા મુજબ મંદિરના આગેવાનો રથયાત્રાના થોડા દિવસ પહેલાં ભગવાનને કંકોત્રી લખીને રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપે છે અને સૌથી પહેલું આમંત્રણ હનુમાનજીને અપાય છે. હનુમાનજીએ ભગવાન શ્રી રામની અનન્ય સેવા કરી હતી. કુરુક્ષેત્રમાં પણ કૌરવો પાંડવો વચ્ચે થયેલા મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથમાં ભગવાન કૃષ્ણ સારથી હતા અને રથના ઉપરના ભાગે હનુમાનજીએ બિરાજમાન થઈને સેવા આપી હતી. હનુમાનજી એ ચિરંજીવી છે અને તેમની અનન્ય સેવાના માનમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પહેલી કંકોત્રી રામ ભક્ત હનુમાનજીને લખાય છે. ભગવાન જગન્નાથજીના મંદિર પરિસરમાં આવેલ હનુમાનજીના મંદિરમાં કંકોત્રી લખાય અને ત્યાર પછી જ બીજા બધાને કંકોત્રી જાય. અમદાવાદમાં જ્યારે પહેલી રથયાત્રા નીકળી ત્યારથી જ આ પરંપરા છે. વિશ્વની જાણીતી ઓડિશાની પુરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રામાં પણ આ જ રીતે રામભક્ત હનુમાનજીને પહેલું નિમંત્રણ જાય છે. રથયાત્રામાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. જગન્નાથજીના રથ પર હનુમાનજીનો ધ્વજ લગાવાય છે. ભગવાન શ્રી રામની અથાગ સેવા કરનાર રામ ભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે જ રથયાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હનુમાનજીએ ભગવાન શ્રી રામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની આ પરંપરા છે કે જે વર્ષોથી આજ દિન સુધી જળવાઈ રહી છે. વિશ્વનો સૌથી મોટો ઉત્સવ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આ ઉત્સવ. દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે. આ રથયાત્રા દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે શરૂ થાય છે, જે આ વર્ષે 7 જુલાઈએ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ મહિનાઓ પહેલાંથી શરૂ થઈ જાય છે. પરંતુ રથયાત્રાની શરૂઆત વખતે સોનાની સાવરણીથી રસ્તાની સફાઈ કરાય છે અને તેની સાથે પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે. જગન્નાથપુરી એ ઓરિસ્સામાં સ્થિત ચારધામ યાત્રાધામોમાંનું એક છે અને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓના વાર્ષિક રથયાત્રા ઉત્સવ માટે ખૂબ જ જાણીતું છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 8મા અવતાર ભગવાન જગન્નાથને સમર્પિત છે. જગન્નાથપુરી
ભક્તો માટે ખૂબ જ મહત્વનું સ્થાન છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં સોનાની સાવરણી વડે રસ્તો સાફ કરવો એ એક પ્રાચીન પરંપરા છે, જેની પાછળ ધાર્મિક અને પ્રતીકાત્મક મહત્વ પણ છે. હવે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં સોનાની સાવરણીથી રોડ કેમ સાફ કરવામાં આવે છે તે પણ જાણો. એક દંતકથા અનુસાર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જ્યારે રથયાત્રા પર જતા હતા ત્યારે તેઓ તેમના ભક્તોના ઘરના દરવાજા ખખડાવતા. જો કોઈ ભક્ત ઘરે ન મળે તો ભગવાન સોનાની સાવરણીથી દરવાજાને સ્પર્શ કરતા કે તેઓ ભક્તના ઘરે આવ્યા હતા, જે તેમનું આશીર્વાદ અને પ્રેમ દર્શાવે છે. જગન્નાથ રથયાત્રા પહેલાં સોનાની સાવરણી વડે રસ્તો સાફ કરવો એ ધાર્મિક આસ્થા અને પ્રતીકવાદ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ પરંપરા રહી છે. તે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પ્રત્યે આદર અને ભક્તિની અભિવ્યક્તિ કરવાનું, રથયાત્રાના માર્ગને પવિત્ર અને શુદ્ધ કરવાનું અને આ વિસ્તારમાં સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવાની પ્રાર્થના કરવાનો એક માર્ગ છે. સાથે જ સોનાની સાવરણીનું પણ મહત્વ છે, કારણ કે સોનાને પવિત્ર ધાતુ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ રથયાત્રાના માર્ગને શુદ્ધ કરવા થાય છે. સોનું એ મોટાભાગે દેવતાઓ અને દિવ્યતા સાથે સંકળાયેલું છે અને રથયાત્રાના આ રૂટને દિવ્ય બનાવવા માટે સોનાની સાવરણીનો ઉપયોગ થાય છે. સોનાની સાવરણીનો ઉપયોગ એ ભગવાન પ્રત્યે આદર અને ભક્તિ વ્યક્ત કરવાની એક રીત પણ છે. સોનું સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે અને સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગને સાફ કરવું તે વિસ્તારમાં સમૃદ્ધિ અને આશીર્વાદ લાવવાની પ્રાર્થના તરીકે જોવાય છે. સોનાની સાવરણીનો ઉપયોગ નકારાત્મક ઊર્જા અને દુષ્ટતાને દૂર કરવા અને રથયાત્રા માટે સકારાત્મક અને શુદ્ધ વાતાવરણ બનાવવા માટે થાય છે. ભક્તો એ રથયાત્રાના રૂટની સફાઈમાં ભાગ લઈને તેમની ભક્તિ અને આદરને વ્યક્ત કરે છે. એટલું જ નહીં, રથયાત્રામાં ભાગ લેનાર વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષ મળે છે તેવી પણ માન્યતા છે. રથયાત્રા આવતાની સાથે જ ભક્તો પણ ભગવાનમય બની જાય છે અને પ્રભુની ભક્તિમાં લીન થઈ જાય છે. પરંતુ રથયાત્રામાં ફણગાવેલા મગનો જ પ્રસાદ શા માટે અપાય છે તે પણ આપ જાણો છો? નહીં ને? તો હું આપને જણાવીશ. રથયાત્રાના દિવસે મંદિરોમાં ફણગાવેલા મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ આપવામાં આવે છે અને ભક્તો પણ આ પ્રસાદ લેવા આતુર હોય છે અને જો આ પ્રસાદ મળી જાય તો તેઓ ધન્યતા અનુભવે છે. અહીં અન્ય મીઠાઈ કે ફરસાણ નહીં, પરંતુ મગનો પ્રસાદ અપાય છે. આપણે ત્યાં કહેવત છે ને કે મગ ચલાવે પગ, અને રથયાત્રામાં મળતા મગના પ્રસાદનું તો ખાસ મહત્વ છે. રથયાત્રામાં રથને કેટલાય કિલોમીટર સુધી ખેંચવાનું હોય છે, જેમાં ભક્તો પણ જોડાતા હોય છે. હવે રથને હાંકવામાં શક્તિની તો જરૂર પડે ને, ત્યારે કહેવાય છે કે મગ તો વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર કરે છે. કોઈ વ્યક્તિ જો બીમાર હોય તો પણ તબીબ તેને મગ ખાવાની કે મગના પાણીને પીવાની સલાહ આપતા હોય છે, કારણ કે તેનાથી વ્યક્તિના શરીરમાં શક્તિનો સંચાર થાય છે. મગ એ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે, સાથે તે વિટામિન, ખનિજ તત્વો અને કેટલાય પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર છે. મગમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન ડી અને ઈ હોય છે, જે વ્યક્તિને શક્તિ આપે છે અને પ્રસાદમાં ફણગાવેલા મગ આપવામાં આવે છે. કારણ કે ફણગાવેલા મગ ખાધા પછી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. વાસ્તવમાં તો ફણગાવેલા મગ એનર્જી બૂસ્ટરનું કામ કરે છે અને મગના આ મહત્વને જોતા રથયાત્રામાં વ્યક્તિને મગનો પ્રસાદ અપાય છે કે જેથી ભક્તને થાક ન લાગે. આમ મગના પ્રસાદ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે અને એટલે જ તો આપણે ત્યાં કહેવાય છે કે મગ ચલાવે પગ. મગના પ્રસાદનું તો ઘણું બધું મહત્વ છે,
સાથે સાથે એક બીજા પ્રસાદનું પણ મહત્વ છે। ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરે, ત્યારબાદ નેત્રોત્સવ વિધિ થાય અને પછી મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે। અને તેમાં પણ ભક્તોને કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ આપવામાં આવે છે। વર્ષો જૂની પ્રસાદની આ પરંપરા આજે પણ યથાવત છે। ત્યારે આપણને સવાલ થાય કે કાળી રોટી અને ધોળી દાળ શા માટે? તો કાળી રોટી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધ પાક। જગન્નાથજીના પ્રસાદનું અનોખું મહત્વ છે, સાથે સાથે જ કાળી રોટી અને ધોળી દાળનો પણ મહિમા છે। મહંત નરસિંહદાસજી એ ખૂબ જ સેવાભાવી હતા અને લોકો ભૂખ્યા ન રહે તેનું હંમેશા ધ્યાન રાખતા। તે સમયે ભોજનમાં માલપુઆ અને દૂધપાક આપવામાં આવતો અને ત્યારથી જ આજ દિન સુધી આ પરંપરા જીવંત છે। ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી હંમેશાથી જગન્નાથ મંદિરનો ધ્યેય રહ્યો છે। રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને નાની બહેન સુભદ્રા સાથે ત્રણ અલગ અલગ રથ ઉપર સવાર થઈને નગરજનોને દર્શન આપે છે અને તેના માટે ખૂબ જ સુંદર રથ પણ તૈયાર કરાય છે કે જે એક જ નજરમાં ભક્તોનું મન મોહી લે। ભગવાન જગન્નાથજીના રથનું નામ છે નંદીઘોષ, જ્યારે ભાઈ બલભદ્રના રથનું નામ તાલધ્વજ અને બહેન સુભદ્રાના રથનું નામ છે પદ્મધ્વજ। પરંતુ આપણે સવાલ થતો હશે કે રથયાત્રા પતી જાય પછી એ રથનું થાય છે શું, તેના વિશે જણાવું। વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જૂનથી શરૂ થશે। જગન્નાથનું શાબ્દિક અર્થ છે બ્રહ્માંડનો ભગવાન, એટલે કે જગતનો નાથ। જગન્નાથજી ભગવાન એ વિષ્ણુના અવતાર છે। રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને નાની બહેન સુભદ્રા સાથે ત્રણ અલગ અલગ રથ ઉપર સવાર થઈને નગરચર્યાએ નીકળે છે। પુરીમાં દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચનારા ભક્તોને મોક્ષ મળે છે। ત્યારે પહેલાં તો ભગવાનના રથ વિશે આપને જણાવું। ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ લીમડા અને હાંસીના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે। જગન્નાથ મંદિર દ્વારા રચાયેલી વિશેષ સમિતિ દ્વારા આ વૃક્ષોની પસંદગી થાય છે। ખાસ વાત તો એ છે કે રથ બનાવવામાં કોઈપણ ખીલ, કાંટા કે અન્ય કોઈ ધાતુનો ઉપયોગ નથી થતો। દર વર્ષે અમુક પરિવારના સભ્યો જ રથને બાંધે છે। એ લોકો આ કામ કરવા માટે કોઈ આધુનિક મશીનનો ઉપયોગ પણ નથી કરતા અને તેમાંના ઘણા બધા લોકોએ તો કોઈ ઔપચારિક તાલીમ પણ નથી લીધી હોતી। તે લોકો તો તેમના પૂર્વજો પાસેથી પ્રાપ્ત જ્ઞાનના આધારે દર વર્ષે ચોક્કસ, શ્રેષ્ઠ અને મજબૂત રથ બનાવે છે। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાય છે। દર વર્ષે આ તહેવાર અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવાય છે। આ રથયાત્રામાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે। આ દરમિયાન અહીં ખૂબ જ ભવ્ય દ્રશ્યો પણ જોઈ શકાય છે। આ રથયાત્રામાં ભાઈ બલભદ્રનો રથ સૌથી આગળ હોય છે, ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ સૌથી છેલ્લે હોય છે અને આ સમય દરમિયાન લોકો ભગવાનના દર્શન માટે આતુરતાથી રાહ જુએ છે। જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુખ્ય મંદિરથી શરૂ થાય છે અને 3 કિલોમીટર દૂર સ્થિત તેમના માસીના ઘર ગુંડીચા મંદિરમાં સમાપ્ત થાય છે। અહીં ભગવાન જગન્નાથ 7 દિવસ આરામ કરે છે અને પછી ઘરે પરત ફરે છે, જેને બહુદા યાત્રા કહેવાય છે। આ ત્રણેય રથની વાત કરીએ તો તે ખૂબ જ મોટા હોય છે। તેમની સરેરાશ ઊંચાઈ 13 મીટર હોય છે।
ભગવાન જગન્નાથજીના રથમાં 16 પૈડા છે, બલભદ્રજીના રથમાં 14 અને બહેન સુભદ્રાના રથમાં 12 પૈડા હોય છે. યાત્રા પછી જગન્નાથ મંદિરમાં દૈનિક પ્રસાદ તૈયાર કરવા માટે આ જ રથના લાકડાનો ઉપયોગ થાય છે. સાથે જ ત્રણેય રથના 42 પૈડા એ ભક્તોને વેચવામાં આવે છે. ભગવાનનો રથ બનાવનારા કારીગરો પણ માત્ર એક જ વાર ભોજન કરે છે. આ યાત્રા પૂર્ણ થયા પછી રથના ભાગોને અલગ અલગ કરવામાં આવે છે અને અહેવાલો અનુસાર રથના મોટા ભાગની હરાજી કરવામાં આવે છે. તેના ભાગોની વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે અને રથનું પૈડું એ સૌથી મોંઘો ભાગ હોય છે કે જેની પ્રારંભિક કિંમત પણ ઘણી વધુ હોય છે. હરાજી સિવાય રથના બાકીના લાકડાને મંદિરના રસોડામાં મોકલાય છે. ત્યાં તે દેવતાઓ માટે પ્રસાદ રાંધવા માટે બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પ્રસાદ દરરોજ લગભગ 1,00,000 ભક્તોને આપવામાં આવે છે. જે રસોડામાં આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે તે પણ ખૂબ રસપ્રદ છે, કારણ કે પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરનું રસોડું એક મેગા કિચન છે. ભગવાનને અર્પણ કરવા માટે અહીં દરરોજ 56 પ્રકારના પ્રસાદ તૈયાર થાય છે અને આજે પણ આ બધા જ પ્રસાદ ખોરાક એ માટીના વાસણોમાં તૈયાર કરાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ તેમના શરીરને છોડી દીધું ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમનું બાકીનું શરીર તો પંચતત્વોમાં ભળી ગયું, પરંતુ તેમનું હૃદય જીવંત રહ્યું. કહેવાય છે કે તેમનું હૃદય હજુ પણ સુરક્ષિત છે. એવું માનવામાં આવે છે કે તેમનું હૃદય પૂરી સ્થિત ભગવાન જગન્નાથજીની મૂર્તિની અંદર છે અને તે આજે પણ ધબકે છે. રથયાત્રાના આ અવસર ઉપર ભગવાન જગન્નાથ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશેની વાત કરીએ તો દર 12 વર્ષ પછી જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રાની મૂર્તિઓ બદલવામાં આવે છે. જ્યારે પણ આ મૂર્તિઓ બદલવામાં આવે તે સમયે આખા શહેરની વીજળી બંધ થઈ જાય છે. આ દરમિયાન જગન્નાથપુરીના આ મંદિરની આસપાસ અંધકાર છવાઈ જાય છે. જ્યારે પણ આ મૂર્તિઓને 12 વર્ષમાં બદલવામાં આવે ત્યારે મંદિરની સુરક્ષા CRPFને સોંપવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈ પણ ના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. અંધારા પછી આ મંદિરમાં કોઈ પણ પ્રવેશી નથી શકતું. આ મૂર્તિઓને બદલવા માટે ફક્ત પૂજારીને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી મળે છે અને તે માટે પૂજારીના હાથ ઉપર મોજા પહેરાવવામાં આવે છે અને અંધકાર હોવા છતાં પણ આંખે પાટા બાંધવામાં આવે છે કે જેથી પૂજારી પણ મૂર્તિને ન જોઈ શકે. બ્રહ્મ પદાર્થનું રહસ્ય. જૂની મૂર્તિમાંથી એક વસ્તુ નવી મૂર્તિમાં બદલવામાં આવે છે અને તે છે બ્રહ્મ પદાર્થ કે બ્રહ્મ દ્રવ્ય. આ બ્રહ્મ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. બ્રહ્મ પદાર્થ વિશે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ તેને જુએ તો તરત જ મૃત્યુ પામે છે, કારણ કે આ બ્રહ્મ પદાર્થ શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. ઘણા બધા પૂજારીઓ પણ કહે છે કે મૂર્તિ બદલતી વખતે જ્યારે પણ તેઓ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં તે બ્રહ્મ પદાર્થ બદલે છે ત્યારે તેમના હાથમાં કંઈક ધબકતું, કંઈક જીવતું હોય તેવો અહેસાસ થાય છે. તેમણે બ્રહ્મ પદાર્થને જોયો નથી, પરંતુ તેને સ્પર્શ કરવાથી તે કૂદકા મારતા સસલા જેવું ફીલ થાય છે. માન્યતા છે કે તે ભગવાનનો
હૃદય છે. તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે કે ભગવાનનું શરીર તો પંચતત્વમાં ભળી ગયું, પરંતુ તેમનું હૃદય એણે કાષ્ટ સ્વરૂપ ધારણ કર્યું, અને આ કાષ્ટ બનેલું હૃદય એ પાણીમાં વહેતા વહેતા પૂરીના કિનારે પહોંચ્યું, કે જેણે લાકડાનું રૂપ ધારણ કર્યું હતું. અને તે સમયે રાજા ઇન્દ્રદ્યુમ્નને રાત્રે એક સ્વપ્ન આવ્યું, જેમાં ભગવાન કૃષ્ણએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે કિનારે મારું હૃદય લાકડાના સ્વરૂપમાં રહેલું છે. બીજા દિવસે સવારે રાજાપુરીના દરિયા કિનારે પહોંચ્યા અને તે હૃદયને પોતાની સાથે લઈને આવ્યા, અને ત્યારબાદ જ તે હૃદયને આ મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવ્યું. તો છે ને અલૌકિક કથા. ભારતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાંથી નીકળે છે, પરંતુ બે સ્થાનોની રથયાત્રા એ ખૂબ જ જાણીતી છે, અને એ છે એક ઓરિસ્સાની જગન્નાથપુરીની રથયાત્રા અને બીજી ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા. પરંતુ તે સિવાય પણ બીજી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાય છે. મથુરામાં ભગવાન જગન્નાથની રથયાત્રા, ઓડિશાના પુરીમાં શરૂ થતી રથયાત્રાની જેમ જ ભગવાનની રથયાત્રા વૃંદાવનના જગન્નાથ મંદિરથી પણ શરૂ થાય છે. આ સમય દરમિયાન મથુરા વૃંદાવન પણ ઓડિશાના જગન્નાથપુરી જેવું અલૌકિક દેખાય છે. આ પ્રસંગે શ્રી બાંકે બિહારીજી પણ ચાંદીના રથ ઉપર સવાર થઈને ભક્તોને દર્શન આપે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઋષિ મુનિઓ રથયાત્રામાં ભાગ લે છે અને શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈને ધૂન ઉપર નૃત્ય કરે છે. ભોલેની ભૂમિ ઉપર પણ રથયાત્રા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભગવાન ભોલેનાથની ભૂમિ કાશી અને કાનપુરમાં પણ ધામધૂમથી નીકળે છે. લાખો ભક્તો ભગવાનના રથની સાથે સાથે ચાલે છે. આ દરમિયાન રથયાત્રાના દર્શન કરવા અને તેને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા માટે ભીડ જામે છે. સુરક્ષા માટે પણ ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે. જમ્મુમાં પણ રથયાત્રા. જમ્મુમાં પણ સેંકડો ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પણ રથયાત્રા નીકળે છે. અહીં તો ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ઢોલ નગારાના તાલ સાથે ભક્તો એ પોતાના તમામ દુઃખ દર્દ ભૂલીને બસ ભગવાનની ભક્તિમાં લીન બનીને નૃત્ય કરે છે. અન્ય રાજ્યોમાં પણ રથયાત્રા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની રાજધાની દિલ્હી, આંધ્રપ્રદેશ અને પંજાબના અમૃતસરમાં પણ નીકળે છે. અહીં પણ રથયાત્રા દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને લોકો માત્ર એકવાર રથને ખેંચીને સ્પર્શ કરવા ઉત્સુક હોય છે, કારણ કે માન્યતા છે કે જે એકવાર રથ ખેંચે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જન્મોના ચક્રમાંથી તેને મુક્તિ મળી જાય છે. વિદેશમાં પણ થાય છે રથયાત્રાનું આયોજન. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન વિદેશોમાં પણ કરવામાં આવે છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ, સાન ફ્રાન્સિસ્કો અને લંડન ઉપરાંત ઘણા બધા દેશોમાં પણ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન થાય છે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. જય જગન્નાથ.